फरी एक बार मारी YouTube चैनल SS by Rahul Sir ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ જે છે એ ઉછીની ભંડોળ નવા ટોપિક તરફ આવી રહ્યા છીએ. આપણે ગયા વિડિયો લેક્ચર ની અંદર આપણે માલિકીના ભંડોળ ભણ્યા હતા કે જેની અંદર જ્યારે કોઈ કંપનીને નાણાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ખાસ કરીને ત્યારે તે જે ભંડોળ મેળવતી હોય છે મૂડી એ પોતાની માલિકીવાળી હોય છે. જેમ કે ઇક્વિટી શેર કોઈ ખરીદે તો માલિકી પણ મળે, પ્રેફરન્સ શેરની અંદર માલિકી પણ મૂકે, રાખી મૂકેલ કમાણી એમાં પણ માલિકી પણ મળે. તો આ બધી જે મૂડીઓ હોય છે એની અંદર માલિકીપણાઓ નો સ્વભાવ ગુણ રહેલો હોય છે. હવે જે આપણે આવનારે પ્રાપ્તિ સ્થાનોનો અભ્યાસ કરવાના છીએ તેની અંદર આપણને માલિકીપણું મળતું નથી, પરંતુ ઉછીની મૂડી તેવી રીતના ઓળખવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે આપણે બધાએ જોયેલું હશે મોટા ભાગે કે ભાઈ જ્યારે આપણે લોકો વિશેષ રીતના સમજો કે કોઈ પાસેથી પૈસા લઈએ બરોબર, તો આપણે નોર્મલી એવું બોલતા હોઈએ કે ભાઈ અમને 100 રૂપિયા ઓછીને આપને, 500 રૂપિયા ઓછીને આપને. મતલબ એ જ્યારે આપણને પૈસા આપે છે એનો મતલબ એમ કે આપણે ઓછીના લીધા છે, એટલે એ પૈસા ઉપર આપણી ઉપર માલિકી નથી ધરાવતા. પરંતુ સમજો કે કોઈ વ્યક્તિ ઇક્વિટી શેર લીધા બરોબર છે, શેર લીધા તો એનો કંપનીની અંદર માલિકીપણાનો ગુણ આવી જાય. એ સામાન્ય સભામાં આવી શકે, કોઈ બાબત ઉપર એ ચર્ચા કરી શકે, જ્યારે ચૂંટણી આવે ત્યારે સંચાલક મંડળની ચૂંટણીમાં મતદાન કરી શકે, પછી પોતાની મનપસંદ સંચાલક ચૂંટી શકે. તો આ પ્રકાર હોય છે અને ઉછીની મૂડી અંદર એ સ્થિતિ જોવા મળતી નથી હોતી. તો આપણે જે આજે અભ્યાસ કરવાના છીએ એ છે ઉછીના ભંડોળો. આની પહેલાનો આપણે ટોપિક ભણી ગયા માલિકીના ભંડોળો બરોબર, એની અંદર આપણે ઘણી બધી અલગ અલગ માલિકીપણાવાળી બાબતો જોઈ હતી. હવે આપણે ઉછીના ભંડોળની અંદર આગળ અભ્યાસ કરશું જેની અંદર અલગ અલગ ઉછીની મૂડીઓ રહેલી હશે બરોબર, એનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. ઉછીના ભંડોળ અને માલિકીના ભંડોળ આ બંને વચ્ચે જે કાંઈ માઇનોર તફાવત છે, ભેદરેખા છે, એ પણ આવનારા લેક્ચરની અંદર સમજશું કે બંનેમાં શું ડિફરન્સ છે. તફાવત આપણા લોકો માટે ખૂબ અગત્યના રહેતા હોય, કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે જ્યારે આપણે એમ લાગે કે બંને બાબત સરખી છે ત્યારે જો આપણે એને તફાવત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને બંને વચ્ચે રહેલી તફાવતતા ખબર પડે. તો આવનારા લેક્ચરની અંદર આપણે ઉછીના ભંડોળ અને માલિકીના ભંડોળનો તફાવત પણ જોશું, જેથી આપણને વિશેષ એ વસ્તુ ઉપર ખ્યાલ આવે. તો આજનો લેક્ચર આપણે શું કરીએ, ઉછીના ભંડોળો બરોબર. ભંડોળો એટલે મૂડી કે ભાઈ મૂડીઓ, ઉછીની મૂડીઓ. તો પ્રથમ ભંડોળ છે એ છે ડિબેન્ચર બરોબર, પ્રથમ અને અગત્ય. આપણે ઘણીવાર શેર અને ડિબેન્ચર આવું આપણે સાંભળતા હોઈએ છીએ અલગ અલગ વિષયની અંદર કે કંપનીઓ છે એ શેર અને ડિબેન્ચર દ્વારા ચાલતી હોય અથવા શેર અને ડિબેન્ચરની મૂડીઓ દ્વારા ચાલતી હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે એ જોશું કે કંપનીઓ કેવી રીતે ડિબેન્ચર દ્વારા આગળ કામ કરતી હોય છે. પ્રથમ વસ્તુ એ છે કે કંપનીને જ્યારે વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય, જ્યાં શબ્દ સરસ છે અર્થની અંદર વધારાની મૂડી, ખરેખર કંપનીઓ છે એ તમે જોવો એક દ્રષ્ટિએ તો કંપનીઓ છે એ મહત્વની વસ્તુ એ છે કે લોકો શેર બહાર પાડે, ડિબેન્ચર નો બહાર પાડે. ડિબેન્ચર ક્યારે બહાર પાડવા પડે, તો કે કંપનીઓ જ્યારે ચાલતી હોય બજારની અંદર અથવા મૂડીની ઘટ પડતી હોય તો કંપનીઓને વિસ્તરણ કરવા માટે, વિકાસ કરવા માટે પણ મૂડીની જરૂરત રહેતી હોય. આવા સમયે કંપનીઓ
વધારાની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પડે અને આ ડિબેન્ચર દ્વારા એ લોકો શું કરે, પોતાની જરૂરિયાત પૂરી કરે. એટલે બીજી વસ્તુ છે એ જરૂરિયાત, કે કંપનીઓ વધારાની મૂડી મેળવીને પોતાની જરૂરિયાત પૂરી કરતી હોય છે, પરંતુ એ ઓછીની મૂડી દ્વારા થાય. ડિબેન્ચર કોને કહેવાય? તો કે વધારાની મૂડી મેળવવા માટે, પોતાની જરૂરિયાત સંતોષવા માટે તે ઓછીની મૂડી પ્રાપ્ત કરે અથવા મેળવે તેને કહેવાય ડિબેન્ચર. ડિબેન્ચર એ કંપનીઓ ક્યારે બહાર પાડે? તો કે જ્યારે કંપનીઓને વધારાની મૂડી જોતી હોય, પોતાની જરૂરિયાત સંતોષવા માટે જ્યારે કંપનીઓને વધારાની મૂડી જોતી હોય, ઊંચીની મૂડી મેળવે છે તેને કહેવાય ડિબેન્ચર. શેર અને ડિબેન્ચરમાં આટલો તફાવત છે. શેર છે એ કંપનીઓ શરૂ કરવા માટે આવતું હોય છે, કે જ્યારે કંપની શરૂ કરવા હોય ત્યારે નાણાંની જરૂરિયાત રહેતી હોય. ડિબેન્ચર એટલા માટે બહાર પાડવામાં આવે કે વધારાની મૂડી જોતી, કે ભાઈ જેટલી મૂડી મંગાવવામાં આવી એટલી પૂરતી ન રહે. એટલે 50 લાખ મંગાવ્યા પછી ખબર પડે કે આમાં તો 70 લાખ જોશે, તો પછી 20 લાખના ડિબેન્ચર બહાર પાડવા. તો વધારાની મૂડી માટે શું કરવું પડે છે? ડિબેન્ચર બહાર પાડવો પડતો હોય છે. તો ડિબેન્ચર વધારાની મૂડી મેળવવા માટે, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ઊંચીની મૂડી મેળવવામાં આવે તેને ડિબેન્ચર કહે છે. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. જો કંપનીની દ્રષ્ટિએ વિચારો, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું ઇન્સાન છું, બરોબર છે, હું કોઈ વ્યક્તિને એમ કહું તું મને 1 લાખ રૂપિયા આપ, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને એમ કહું તું મને 1 લાખ રૂપિયા આપ, એનો મતલબ એમ થયો કે મેં 1 લાખ રૂપિયા ઉછીના લીધા, તો એ મારા માટે દેવું થયું અને સામેવાળો વ્યક્તિ છે મારા માટે લેણતા થઈ ગયું, કેમ કે એને મારી પાસેથી લેવા જ છે એટલે એ મારા માટે થઈ ગયું દેવું. તો ડિબેન્ચર જે લેવાય છે, એટલે કે કંપનીની દ્રષ્ટિએ તમે વિચારો, તમે ફોર એક્ઝામ્પલ એવું વિચારો હું કંપની છું, તો તમે કોઈ પાસેથી ઊંચીની મૂડી લાવો છો તો તમારા માટે શું ઊભું થાય છે? દેવું, બરોબર. અને સામેવાળો વ્યક્તિ છે ડિબેન્ચર હોલ્ડર, એ તમારા માટે લેણદાર છે, બરોબર. તો ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે અને ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, બરોબર. કારણ કે ઊંચીની મૂડી લીધી છે, તો ઊંચીની મૂડી છે એટલે દેવું છે, બરોબર. એક આ અગત્યની વાત થઈ. હવે આગળ આપણે વાત કરીએ તો ડિબેન્ચરની અંદર નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવે છે. જો આ શેર કરતા અલગ છે ડિબેન્ચર. શેરની અંદર એવું હતું કે બજારની પરિસ્થિતિ પ્રમાણે શેરના ભાવમાં વધઘટ થાય. શેર કરતા ડિબેન્ચરમાં અલગ શું છે? તો કે ડિબેન્ચરની અંદર તમને નિશ્ચિત ટકાવારી, બરોબર, નિશ્ચિત ટકાવારી અને નિશ્ચિત સમયગાળો. દાખલા તરીકે આપણે પણ કોઈ પાસેથી ઊંચીની મૂડી લઈએ તો આપણે એમ કહીએ કે મને તું એક કામ કરીને 50,000 આપને, હું તને 6 મહિનામાં પાછા આપી દઈશ. તો 6 મહિના એ સમય છે. ઇન્કે કોક પાસેથી આપણે ઊંચીની મૂડી લેતા હોય એમ કે ભાઈ મને 5% વ્યાજ દેજે, તો 5% એ નિશ્ચિત દર છે. પછી 1 મહિને 5% હોય, બીજા મહિને 7% હોય, ત્રીજા મહિને 6% હોય, એવું થાય નહીં. સેમ કન્ડિશન ડિબેન્ચરમાં હોય. જે લોકો ડિબેન્ચર મેળવે એનું નિશ્ચિત દર મતલબ ટકાવારી ફિક્સ હોય અને નિશ્ચિત સમયગાળો હોય જેનાથી વ્યાજ હોય, બરોબર. તો દાખલા તરીકે કોઈ ઊંચીની મૂડી લીધી ડિબેન્ચર તરીકે અને એમ કીધું 5 વર્ષ, તો 2015માં લીધું, 2020માં એને ચૂકવી દેવું પડે ડિબેન્ચર. તો એનો નિશ્ચિત દર છે અને સાથે સાથે એનું નિશ્ચિત વ્યાજ છે. આગળ આપણે વાત કરીએ તો ડિબેન્ચર શા માટે લેવામાં આવે છે? તો કે ડિબેન્ચર ટૂંકા ગાળા માટે લેવામાં આવતા નથી. આ મહત્વની વસ્તુ, ડિબેન્ચર ટૂંકા ગાળા માટે લેવામાં આવતા નથી, પરંતુ ડિબેન્ચર લાંબા ગાળા માટે લેવાય. તો ટૂંકો ગાળો, મધ્યમ ગાળો, લાંબો ગાળો આ કોને કહેવાય? તો કે 1 વર્ષની અંદર તમે લ્યો એટલે ટૂંકો ગાળો કહેવાય. મધ્યમ ગાળો એટલે 1 થી 5 વર્ષનો ગાળો અને 5 વર્ષથી ઉપરાંતનો ગાળો એટલે લાંબો ગાળો. એટલે જો તમે ટૂંકો ગાળો એટલે કે 1 વર્ષની અંદર લેવા માંગતા હો તેને ટૂંકો ગાળો કહેવાય.
एक थी पांच वर्ष वर्ष नो जो गाळो आवे ए मध्यम गाळो अने पांच थी पंदर वर्ष जो गाळो आवे एनाथी वधारे ए लांबो गाळो तो आवा त्रण अलग अलग गाळा तो डिबेंचर से ए खास करीने लांबा गाळानी जरूरियात पूरी करे छे बराबर के लॉन्ग टर्म माटे कारण के आजे तमे ऊंचीनी मूडी लो छो तो शॉर्ट टाइम माटे तमे लेवाय बराबर बीजो अरेन्जमेंट कर लेवाय डिबेंचर बहार पाडवानी प्रक्रिया नो थाय એની કરતા કઈ અલગ રીતના લઈ જવાય તો ડિબેન્ચર છે એ કંપની માટે લાંબા અને મધ્યમ ગાળાની જરૂરિયાત પૂરી કરે આ મધ્યમ ગાળો શા માટે આવ્યો એનો જવાબ હું તમને આગળ આપીશ બરોબર એક જગ્યાએ આપણે આવશે એટલે મધ્યમ ગાળો બાકી ડિબેન્ચર બોન્ડની બધી વસ્તુ એવી છે કે લોંગ ટર્મ માટે છે કે જ્યારે કંપનીની મોટી મોટી યોજનાઓ હોય લાંબા ગાળાનું વિકાસની વિચારધારા હોય એનું વિસ્તરણ કરવા માંગતા હોય ત્યારે લોકો ડિબેન્ચર બાંધે અને વધારાની મૂડી ખૂબ મેળવે જેથી કંપનીમાં આવનારી નકારાત્મક મુશ્કેલીઓ દૂર કરી શકાય તો ડિબેન્ચર છે એ નિશ્ચિત દરે અને એના નિશ્ચિત સમયની વ્યાજની ચુકવણી થાય છે તદુપરાંત ડિબેન્ચર લાંબા ગાળા અને મધ્યમ ગાળાની જરૂરિયાત પણ સંતોષે આગળ ડિબેન્ચર હોલ્ડર હવે સમજો આ બહુ અગત્યની વાત કંપનીઓની અંદર ડિબેન્ચર હોલ્ડરો પોતાના હિતોનું રક્ષણ થઈ શકે અથવા કંપની એની સાથે કોઈ પ્રકારની ચેડા કે છેતરપિંડી ન કરે અને ડિબેન્ચર હોલ્ડરનું રક્ષણ થાય એ માટે કંપનીઓની અંદર ટ્રસ્ટીઓની રચના થાય આ બહુ મહત્વની વસ્તુ એ લોકોનું કામ હોય કે ડિબેન્ચર હોલ્ડરો સાથે કોઈ અહિત ન થાય ગેરરક્ષણ ન થાય એમનું હિત જળવાઈ રહે એમના રક્ષણ થઈ રહે એના માટે ટ્રસ્ટીઓ બનાવવામાં આવે એકાદ ઊભું કરવામાં આવે તંત્ર અને એને કહેવાય ટ્રસ્ટ ડીલ કંપનીઓની અંદર ડિબેન્ચર હોલ્ડરોના હિત અને રક્ષણ માટે જે વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે એને કહેવાય ટ્રસ્ટ ડીલ બરોબર એને આપણે ટ્રસ્ટી મંડળ પણ કહેતા હોય જેમાં ટ્રસ્ટીઓ હોય અને આ લોકોનું કામ શું છે તો કે એ લોકો પણ એક ડિબેન્ચર હોલ્ડર હોય અને સાથે સાથે જે કંપની હોય તેની અંદર અન્ય ડિબેન્ચર હોલ્ડરો જે એના સાથી મિત્રો હોય જેને બધા કંપનીની અંદર ડિબેન્ચર તરીકે નાણાં મૂક્યા એટલે કે ઓછીની મૂડી કંપનીઓને આપી હોય તો દરેક લોકોનું હિત અને રક્ષણ થાય તો દરેક લોકોનું હિત અને રક્ષણ થઈ શકે જળવાય રહે એટલા માટે ડિબેન્ચરના ટ્રસ્ટીઓ નિમવામાં આવે ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે જેના થકી લોકોનું અહિત થાય નહીં એમના નાણાંની સલામતી રહે અને બહુ જરૂરી છે નકર કંપનીની અંદર શું બાબતો ચાલી રહી છે શું ઘટનાઓ ઘટી રહી છે કંપનીની શું સ્થિતિ છે એ જો ડિબેન્ચર હોલ્ડરને ખબર ન પડે તો ભવિષ્યની અંદર એના નાણાં જોખમાય એટલે બહુ જરૂરી છે ધ્યાન રાખવું લોકો હોવું જોઈએ એટલે બધા ડિબેન્ચર હોલ્ડરોમાંથી કોઈ ટ્રસ્ટીઓ બને અને એ લોકો ટ્રસ્ટ ડીલ બનાવે મંડળ અને એમનું કામ કંપનીઓની અંદર દરેક લોકોનું હિત જળવાઈ રહે અને એમના નાણાંની સલામતી અને રક્ષણ થાય અને કોઈ પ્રકારનું જોખમ ન આવે એ ધ્યાન રાખવું છે તો આ પણ તમે જુઓ કંપનીઓની અંદર બનાવવામાં આવે છે બરોબર તો ડિબેન્ચર એટલે શું તો કે વધારાની મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે બહારથી ઊંચીની મૂડી લાવવામાં આવે એને કહેવાય ડિબેન્ચર ડિબેન્ચર એ કંપનીનું દેવું છે ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે કંપની ડિબેન્ચર ઉપર નિશ્ચિત દરે અને યોગ્ય સમયે એને વ્યાજ ચૂકવે છે નિશ્ચિત દર છે અને સમય છે નિશ્ચિત સમયગાળો છે બરાબર પાંચ વર્ષ 2% તો એ પાંચ વર્ષમાં 2% એને મળે કેવી જરૂરિયાત છે ડિબેન્ચર તો કે ડિબેન્ચર છે એ લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની જરૂરિયાત છે બરાબર ડિબેન્ચરના રક્ષણ માટે હિત માટે શું બનાવવામાં આવે છે તો કે ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટીઓ નિમવામાં આવે અને એના માટે મંડળ છે ટ્રસ્ટ ડી એ રચવામાં આવે છે આ વાત કરી મેં ઉછીના ભંડોળ પહેલું ડિબેન્ચર છે હવે આપણે થોડું એની લક્ષણો તરફ આગળ વધીએ કે ડિબેન્ચર ખરેખર કેવું હોય એમ લક્ષણોનો મેં આની પહેલા મતલબ કીધેલો નજીક કહું છું કે લક્ષણ એટલે ખરેખર કેવું હોય
કેવી હોય તો લક્ષણોમાં જોઈએ પહેલું તો કંપનીના લેણદાર મહત્વની વાત એ કે જેટલા ડિબેન્ચર હોલ્ડર હોય એ કંપનીના લેણદાર શા માટે લેણદાર કહેવાય તો કે જે ડિબેન્ચર હોલ્ડર હોય તે કંપનીની અંદર શું કરે છે નાણા રોકે છે કંપનીને નાણા ઉછીને આપે છે કંપનીની અંદર નાણાં રોકતા હોવાથી કંપનીની અંદર નાણાં ઉછીને આપતા હોવાથી શું કરે છે તો કંપનીના લેણદાર છે બરોબર આ અગત્યની વાત કે ડિબેન્ચર હોલ્ડરો હોય એ કંપનીના લેણદારો છે લેણદારોની અંદર આપણે વાત કરીએ આગળ તો જ્યારે કંપનીને મૂડીની આવશ્યકતા જણાય અથવા કંપની પોતાની જરૂરિયાત સંતોષવા માટે બજારની અંદર ડિબેન્ચર બહાર પાડે છે લોકો ડિબેન્ચર મેળવીને કંપનીની અંદર પોતાની મૂડી ઉછીની તરીકે મૂકે છે આ કંપનીની અંદર જ્યારે પોતાની મૂડી મૂકે એટલે ડિબેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો બને છે અને કંપની માટે ડિબેન્ચર એ દેવું બની જાય છે બરોબર તો પહેલી વસ્તુ કંપનીના લેણદારો પછી જે નિશ્ચિત દરે વ્યાજ જો શેર જેવું છે ડિબેન્ચરમાં હોતું નથી હવે તો જોકે ડિબેન્ચરમાં એવી પરિસ્થિતિ આવી ગઈ છે પણ આપણી જે અભ્યાસની વાત છે ત્યારે કરીએ તો ડિબેન્ચર એની અંદર ફિક્સ રેટ હોય બરોબર કે ભાઈ નિશ્ચિત દરે વ્યાજ દેવામાં આવે આ એક બહુ અગત્યની વસ્તુ છે કે ડિબેન્ચરની અંદર નિશ્ચિત દરે વ્યાજની ચૂકવણી કરવામાં આવતી હોય છે અને સમય પણ નિશ્ચિત હોય છે ફોર એક્ઝામ્પલ કે 10 વર્ષ માટેના ડિબેન્ચર લેવામાં આવ્યા બરોબર તો 10 વર્ષના ડિબેન્ચર એની ઉપર વ્યાજ કેમ ફિક્સ તો કે 5% બરોબર તો જો સમયગાળો પણ ફિક્સ હોય અને વ્યાજ પણ ફિક્સ કારણ કે એમ કીધું હોય કે ભાઈ 10 વર્ષ બરોબર અને 5% વ્યાજ વાર્ષિક તો આ બંને ફિક્સ હોય કે 10 વર્ષ અને 5% વ્યાજ બરોબર તો નિશ્ચિત દરે શું કરવામાં આવે છે ચૂકવણી શેની વ્યાજની ચૂકવણીની સાથે સાથે તમે જોવો તો કંપનીઓ છે એ પોતાની જરૂરિયાત સંતોષશે બીજી તરફ નિશ્ચિત સમય પૂરો થતા અથવા સમય મર્યાદા પૂરી થતા એ ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત કરે છે આ મહત્વની વસ્તુ કે શું કરી નાખે છે નાણાં પરત કરી નાખે છે નિશ્ચિત દરે વ્યાજ તો એનો બીજો અને અગત્યનો ટોપિક હવે મારે આગળ વધવું છે એ છે મિલકત પર બોજ સૌથી મહત્વની વાત આ છે માલિકીના ભંડોળની અંદર એવું થાય કે જ્યારે આપણે મૂડી કંપનીની અંદર સ્થાયી કરતા હોઈએ ત્યારે એમાં માલિકી પણ મળે આપણે કંપનીના માલિક બની જતા હોઈએ છીએ અહીંયા તમે કંપનીના માલિક નથી બનતા લેણદારો બનો છો માલિકી પણ અને લેણદારો અલગ અલગ છે કારણ કે ડિબેન્ચર એ કંપનીનું દેવું બની જતું હોય છે એટલે તમે લોકો કંપનીની અંદર લેણદારો તરીકે હોતા હોવ છો અથવા હોતા હોવ છો તો આવા સમયે કોઈ પણ કંપની ઉપર ભરોસો કરવો વિશ્વાસ જાળવી રાખવો એ અગત્યની વસ્તુ છે તો ભરોસો અને વિશ્વાસ ક્યારે આપણે કંપની ઉપર રાખી મૂકતા હોય કારણ કે કંપની આપણા માટે નવી હોય ભલે બજારની અંદર કોઈ સમયગાળા દરમિયાન કામ કરતી હોય પણ આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણા માટે કંપની એ સાવ નવી બાબત હોય આપણે કોઈ અંજાન વ્યક્તિને ઉછીની મૂડી નથી આપતા એમ કોઈ કંપનીને પણ ઉછીની મૂડી નું આપે તો આના માટે કંપનીઓ શું કરે તો કે મિલકત ઉપર તરતો બોજ આપણને બી સામાન્ય શબ્દ ખબર છે પણ મિલકત મતલબ કેવી રીતના કામ કરતી હોય તો કે જ્યારે કંપનીઓ આ પ્રકારની મૂડી મેળવવા માટે એટલે કે ડિબેન્ચર ટાઈપની મૂડી મેળવવા માટે શું કરે તો કે મિલકત ઉપર બહુ જ ઉભો તો કેવી રીતે મિલકત ઉપર બહુ જ ઉભો થાય તો કે કંપનીઓ હોય એ પોતાની મિલકત ગીરો એટલે ગીરવી કંપનીઓ પોતાની મિલકત ગીરવે મૂકે છે
આવું તો આપણે લોનમાં થાય છે. જ્યારે આપણે લોન લેવી હોય ત્યારે આપણે શું કરીએ, તો કે આપણો મકાનનો જે દસ્તાવેજ હોય એ આપણે શું કરીએ, બેંકની અંદર ગીરવી મૂકીએ. આવી જ પરિસ્થિતિ કઈ જગ્યાએ થતી હોય છે, ડિબેન્ચરમાં. જ્યારે કંપનીઓ પોતાના ડિબેન્ચર બહાર પાડે ત્યારે એની સાથે મિલકત ઉપર એક બોજ ઉભો કરે. બોજ એટલે એ પ્રકારનો કે જ્યારે કંપનીઓ હોય એ બોજ ઉભો કરે, એટલે કે ત્યારે જેટલા રકમની અથવા કુલ રકમની જે મૂડી બહાર પાડે એટલા રકમના હામી મિલકત બોજ ઉપર બોજ ઉભો થાય, એટલે કે એટલી મિલકત ગીરવે મૂકે. એ નિયમન પત્રમાં જોગવાઈ કરેલી, એટલે કે આટલી મિલકત ઉપર ડિબેન્ચર હોલ્ડરનો હક લાગે. મિલકત કંપની પાસે જ રહે, મિલકતનો ઉપયોગ પણ કંપની કરી શકે. બરોબર, જેમ કે આપણે જ્યારે લોન લેતા હોઈએ ત્યારે લોનના બદલામાં આપણે દસ્તાવેજ મૂકીએ મકાનનો, તો જો મકાન તો આપણે એ ઉપયોગ કરીએ જ છીએ, તો એ તરતો બોજ કહેવાય. તો મકાનનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો આવી જ રીતના આ જ રીતના કંપનીઓની અંદર પણ જ્યારે કંપનીઓ ડિબેન્ચર બહાર પાડે ત્યારે નિયમન પત્ર અનુસાર ડિબેન્ચર ઉપર હું ઉભો કરે, બોજ મિલકત ઉપર ડિબેન્ચર મેળવવા. એટલે કે દરેક લોકોને જ્યારે ઓછીની મૂડી આપતા હોય ત્યારે એમનો વિશ્વાસ જળવાઈ રહે કે ભાઈ અમારી મૂડી કદાચ અમારી પાસે ન આવે તો અમારી પાસે એની મિલકત છે. કારણ કે ઓછીની મૂડી દરેક લોકો ન આપે, સામાન્ય જીવનની અંદર પણ ઓછીની મૂડી મળતી નથી હોતી, કારણ કે વિશ્વાસ ન કરી શકાય. તો વિશ્વાસ ક્યારે કરી શકાય, કેવી રીતે ના કરી શકાય, તો કે વિશ્વાસ માટે શું કરવું પડે, તો કે સામે કંપનીએ કંઈક એવો દસ્તાવેજ અથવા નાણાકીય પ્રમાણપત્ર મૂકવું પડે. તો આવા સમયે કંપની શું કરે, મિલકત ઉપર બહુ ઝૂકો કરે અને ગીરવે મૂકે, પોતાની મિલકત ગીરવે મૂકે છે, જેથી કરીને ડિબેન્ચર હોલ્ડરો એમને ઓછીની મૂડી આપે અને કંપની પોતાના ઉપર એક બેવ ઉભો કરે, જેથી ડિબેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો બને. તો આ પરિસ્થિતિ છે એ વિશેષ રીતના અહીંયા જોવા મળતી હોય છે. પછી છે જરૂરિયાત. જરૂરિયાતનો મતલબ એમ થાય કે કંપની શા માટે ડિબેન્ચર મેળવે છે, તો કે કંપનીને જ્યારે મૂડી કરતા વધારાની મૂડીની આવશ્યકતા, કંપનીની પોતાની જરૂરિયાતો સંતોષવા માટે મૂડી જોતી, કંપની જ્યારે વિકાસ વિસ્તરણ અને આધુનિકતા તરફ આગળ વધતી, મતલબ કે કોઈને કોઈ લેવલે કંપનીને મૂડીની આવશ્યકતા પડે, ત્યારે કંપની નિવેદન પત્રની જોગવાઈઓને આધીન ડિબેન્ચર બહાર પાડે. એની જરૂરિયાત છે, અને ખાસ કરીને તે લાંબા ગાળા અથવા મધ્યમ ગાળાની જરૂરિયાત માટે બહાર પાડે, શોર્ટ ટાઈમ માટે ટૂંકા ગાળા માટે બહાર પાડતા નથી ડિબેન્ચર. ત્યારે શેર વધારી દઈ ગયા, શેરની સંખ્યા વધારી દે પણ બહાર પાડતા નથી, કારણ કે દેવું છે અને દેવા ઉપર મિલકતનો બોજ ઉભો કરવો પડે. જ્યારે શેર ઉપર ન થાય તો શેર બહાર પાડે, તો મિલકત ઉપર બોજ ઉભો કરે, મિલકતને ગીરવે મૂકે એવી સ્થિતિ. તો આ એની શું હતી, જરૂરિયાત. પછી હું આગળ વાત કરું તો શેર બજારના માંગણી. જો આ એક છે ને સૌથી સારી બાબત છે, કે જ્યારે ડિબેન્ચર હોલ્ડરોનો વિશ્વાસ જાળવી રાખવો હોય, બરોબર છે, કંપનીએ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવી હોય, તો ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી જોઈએ. શેર બજારમાં નોંધણી થવાથી કેવું થશે, તો કે શેર બજારમાં જ્યારે નોંધણી થશે, બરોબર છે, ડિબેન્ચરની, તો લોકોનો વિશ્વાસ જળવાશે, લોકો વિશ્વાસ કરશે અને પોતાની બચતો, પોતાની પાસે રહેલી મૂડીઓ અન્ય જગ્યાએ રોકાણ કરશે. તો રોકાણકારોને આકર્ષવા માટે શેર બજારની અંદર નોંધણી આવશ્યક છે. તો ડિબેન્ચર જે હોય છે એની પણ શેર બજારમાં નોંધણી થતી હોય છે. તો મતલબ કે તમે ડિબેન્ચર વેચી શકો, પણ ડિબેન્ચરમાં તમે વધારાની મૂડી ઓછીની મૂડી થાય સ્થિર. મતલબ સમજો કે 5 વર્ષ માટે મેં ડિબેન્ચર લીધા, 3 વર્ષ પછી મારે ડિબેન્ચર વેચી દેવા છે, બરોબર છે,
તો મને વ્યાજ તો મળતું રહેશે, વ્યાજ મંથલી અથવા 3 મહિને 6 મહિને વર્ષે મને વ્યાજ મળતું રહેશે, એટલે વ્યાજની ચિંતા નથી, વ્યાજ તો મને મળતું રહેશે. મારી મૂડી નહીં મળે તો 5 વર્ષ માટેના ડિબેન્ચર હોય, હું 3 વર્ષ માટે ડિબેન્ચર ચલાવું, મને વ્યાજ પણ મળતું જાય, 3 વર્ષ પછી મારે નાણાં જરૂર પડે, તો હું ડિબેન્ચર શું કરીશ? શેર બજારમાં વેચી દઈશ. કેમ કે વ્યાજ ફિક્સ છે, રકમ ફિક્સ છે. તો જે વ્યક્તિ લેશે 2 વર્ષ માટેના ડિબેન્ચર ખરીદવા પડશે અને 2 વર્ષને 1% પર વ્યાજ મળશે. ટૂંકમાં 5 વર્ષ માટેના ડિબેન્ચર હોય 5 વર્ષ થઈ જશે. એટલે કે ડિબેન્ચરની તમે શેર બજારમાં લે વેચ કરી શકો, ખરીદ વેચાણ કરી શકો છો, બરોબર છે? તો આ વાત મેં કરી ડિબેન્ચરની. પછી બીજો વ્યક્તિ કોઈ લે એને 5 વર્ષ હોય એવું ન હોય, કુલ 5 વર્ષ, 3 વર્ષ કોઈ ચલાવે 2 વર્ષ કોઈ ચલાવે, તો ફિક્સ રેટ છે. એટલે ઓલાને એટલું વ્યાજ મળશે, ઓલાને એટલું મળશે, એટલે કોઈ જાતની અવનવા પ્રશ્નો નહીં આવે, બરોબર છે? એ મહત્વની વાત છે. તો વિશેષ રીતના જો તો શેર બજારમાં શું થયેલી હોય છે, નોંધણી કરવામાં આવેલી હોય છે. પછી હું વાત કરું તો નાણા ફરજ છે કઈ રીતના હોય છે, તો કે કંપની જાતે ડિબેન્ચરની અંદર નાણા ફરજ કઈ રીતના કરવામાં આવે, તો કે નાણા ફરજ છે એ તમે જો કે મેં તમને કીધું એમ કે યોગ્ય સમય પૂરો થતા કુલ રકમ પ્લસ વ્યાજની રકમ ભેગી કરે. યોગ્ય સમય સમજો કે 10 વર્ષ માટે આપણે લીધા હોય, બરોબર, કુલ રકમ સમજો કે આપણે 20 લાખ ના લીધા છે, તો 20 લાખ પ્લસ વ્યાજ, દાખલા તરીકે આપણે 2000 ની સાલમાં લીધા તો આપણને 2010માં પરત મળે, સમજો? નાણા પરત કેવી રીતના થશે? એક તો યોગ્ય સમય, એટલે કે ડિબેન્ચર આપણે 10 વર્ષ માટે ના લીધા તો 10 વર્ષ માટે આપણને ડિબેન્ચર પરત મળે. કુલ રકમ આપણે 20 લાખ રૂપિયાના ડિબેન્ચર લીધા અને પ્લસ વ્યાજ આપણને કીધું 10%, તો એ 10 વર્ષ માટેનું જે વ્યાજ થાય, બરોબર, એ એનો મૂળ રકમ, એટલે મૂળ કિંમત પ્લસ વ્યાજ એડ કરીને આપણને 2010માં પરત થઈ જાય. કારણ કે 2000ની સાલમાં લીધું તો 2010માં તમને પરત થાય. મતલબ યોગ્ય સમય એટલે નિશ્ચિત સમય, 10 વર્ષ કીધા હોય 10 વર્ષે તમને તમારી કુલ રકમ એટલે મૂળ કિંમત અને એની સાથે જે વ્યાજ તમારું હોય એ બધી જ રકમ પરત મળી જાય. એટલે તમે એવું નક્કી કર્યું હોય કે ભાઈ યરલી મને વ્યાજ મળી જવું જોઈએ, તમને 10 વર્ષે વ્યાજ મળી જાય, પછી લાસ્ટ યર જે હોય તમારો સમય પૂરો થવાનો ત્યાં તમને 1 વર્ષનું વ્યાજ સહિતની રકમ મળી જાય. તમે ત્રિમાસિક કરાવ્યો 3 મહિને મને વ્યાજ મળે, તો એવી રીતના માસિક કરાવ્યો 10 મહિને મળે, મતલબ તમારો રૂપિયો પણ એ લોકો પોતાની પાસે ન રાખે, જે નિશ્ચિત દર નક્કી થયો હોય વ્યાજનો એ તમને મળતો રહે. યોગ્ય સમય એટલે એને જે સમય આપ્યો હોય એની ઉપર જઈ શકાતું નથી, 10 વર્ષ કીધા હોય તો 10 વર્ષે એને પરત કરવા પડે, 5 વર્ષ કીધું હોય તો 5 વર્ષે પણ પરત કરવા પડે. ડિબેન્ચર છે એ નિશ્ચિત સમય અને નિશ્ચિત દર સાથે મળીને ચાલે છે, કારણ કે ઉછીની મૂડી છે, કંપનીનું દેવું છે અને એને યોગ્ય સમયે ચૂકવણી કરવી પડે, બરોબર? તો આ માટે એ શું કરે છે, નાણા પરતની અંદર યોગ્ય સમયની ચૂકવણી કરે છે. પછી જે ચૂકવણીમાં પ્રથમ પસંદગી, હવે આની પહેલા આપણે માલિકીના ભંડોળ ભણી ગયા કે ભાઈ શેર, તો કે અમે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ. તો શેરની અંદર આપણે એવું જોયું હતું કે ઇક્વિટી શેરવાળાને અંતિમ હક લાગે અને પ્રેફરન્સ શેરવાળાને પ્રથમ હક લાગે, બરોબર? તો માલિકીના ભંડોળ, તો ઉછીના ભંડોળ, કદાચ સમજો કે કંપની છે એનો સમયગાળો આવનારા સમયની અંદર ખરાબ આવ્યો અથવા કોઈ એવી પરિસ્થિતિ આવી કે જેની અંદર કંપની છે, બરોબર છે, એ વિસર્જન કરવાનો સમય આવ્યો અથવા ફડચામાં ગઈ, ખોટમાં ગઈ, મિલકત વેચવાનો આવ્યો, આ કોઈ પરિસ્થિતિ કંપની માટે આવી,
તો કંપની ઉપર આવેલી મુશ્કેલીઓમાંથી બહાર નીકળે ત્યારે કંપની પોતાની મિલકતો સાથે બધું જ કિંમત ભેગી કરે, જે વેચાય જે કાંઈ મળે એમાંથી ચૂકવણી કરવાની વાત આવે એટલે પ્રથમ એ લોકો ડિબેન્ચર હોલ્ડરને નાણા આપે. ડિબેન્ચર હોલ્ડરને નાણા શા માટે આપે? તો કે ડિબેન્ચર હોલ્ડરો છે એ લેણદારો છે, તો લેણદારો નાણા પ્રથમ ચૂકાય, પ્રથમ પસંદગી મળે,